बहकी सभी जुबां है, हम हैं हजारों में, अब की कमी जरा है, हर चीज खास है, अब है जो है वो समा है, तुम रह सकी तो रबा है, अब है जो है वो समा है, तुम रह सके ऐसी जीत, अब चाहे जिंदगी ऐसी जीत, अब चाहे जिंदगी है। તો રામ રામ સીતારામ જય માતાજી દોસ્તો બધાને, તો ફરી પાછા આપણે વિડીયોમાં કન્ટેનર આવી ગયા છીએ અને આજે આપણે વાડી આવ્યા છીએ, તો તમે વિડીયોમાં કન્ટેનર રહી જાઓ, વિડીયોને લાઈક કરી દેજો। 4-5 દિવસથી આપણે વિડીયો કાંઈ બરાબર અપલોડ કર્યો નહોતો, કેમ કે થોડાક કામમાં હતા એટલા માટે વિડીયો બરાબર આપણે અપલોડ થયો નહોતો, અને આજથી આપણે વિડીયો કન્ટેનર આવશે। જો અત્યારે હું વાડી આવ્યો છું અને કપાસ ને એવું બધું વાવેલું છે, જો કપાસ આવડો મોટો થઈ ગયો અત્યારે, જો કપાસ તો તમે જોઈ શકો છો મિત્રો, જો અત્યારે કપાસ છે ને, કપાસમાં ફૂલ આવવા મળ્યા છે જો, ને કપાસ આવડા થયા છે અત્યારે, કેમ કે હમણાં કાલે વરસાદ સારો આવી ગયો અને પરમ દિવસે વરસાદ આવ્યો હતો, 7-8 હમણાં વરસાદ બહુ સારો હતો, તો જો આ કપાસ આવો થયો અત્યારે, કપાસ છે ઓલી બાજુ સિંગ વાવેલી છે, માંડવી કરેલી છે ઓલી બાજુ, તો જોવો તમે આપણે આવી ગઈ માંડવી, આ ધરાની દવા મારી હતી અને ધરો હજી હુકાણું નથી બરાબર, હજી એક વાર ધરાની દવા મારી જો, તો જોવા માંડવી, તો આ છે વાડી, વાડી જોઈ આખી ભરેલી અત્યારે, વરસાદ બહુ સારા થઈ ગયા, વાડી ભરેલી આખી, એક ઓરડી કરેલી ઉપર પતરા ઉડી ગયા છે, પતરા કાંઈ નાખવાનો વેત પસંદ આવ્યો નથી ભાઈ, આવા જોડું થયું તો પતરા ઉડી ગયા હતા, અને આ છે આપણે ગાડી, ને આ વાડી છે કે ગાર કાઢેલો પીડો છે વાડીમાં, વાડીનો ગાર કાઢેલો પીડો છે, અહીંયા આ છે અમારી ભાટવાડી, કેમકે 6-7 જણા વસારે આ ભાટવાડી છે એટલે આમાં કોઈ ધ્યાન દેતું નથી, જોઈ પાસે કંઈક ગયા જેવું છે નહીં, વાડી પાસે વાડી ફેરવી ચાકી અને પડી જાય એવું છે વાડી, તો એવું છે આ બાજુ બધું, અમારા કાળુભાઈ એનું ખેતર આવી ગયું બધું, અને મકાઈ વકાઈ બધું વાવેલું જોઈ લો, એને એક ઓરડી બનાવેલી છે અને પતરા ઉડ્યા નથી અને અમારા પતરા ઉડી ગયા છે, આંબલીઓ પછી દેશી આંબલી પરદેશી આંબલી આખે આખે ફૂંકાઈ ગઈ, હમણાં હલકી લીલી હતી, ખબર નહીં હું થઈ ગયું આંબલી ઉકાઈ ગયા હતી, તો જો આ કાળો ભાઈ એનો પપ્પા, તો દોસ્તો વિડીયોમાં બસ અત્યારે આટલું, તો આપણે જવાનું છે ઘરે, તો તમે વિડીયો પૂરેપૂરો જોઈજો અને વિડીયોમાં લાઈક કરી દેજો, તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ સીતારામ ને જય માતાજી બધાને।